પણ સુસે હતો હે ભગવાન ચક્કા ભાઈ ને કોણ સમજાવે તમે બેહો આવતા રહ્યો એ બેહો હરખા હરખા બેહો તમે એ ભાઈ તું લખણે રે તમે તમારા ભાઈ ને સમજાવો અહીંયા આપણે એન્જોય કરવા આવ્યા છે હું તો તમારા ઘર માં આવી ભાવ હલવાઈ ગઈ છું કેડા ખેલા કે મુકવાના એ આપા હે ને કે ભાઈ છે કેડો તો હું તમને એમ કહું છું શાંતિ રાખો ખેલા મૂકી ગયો મૂકી ગયો હશે કે થાડે બોલો શાંતિ રાખો મેં તમને કીધું ને હું ત્રણ દિવસ તમે ત્રણેય જણા આપણે ત્રણ થી રોકાઈને હું કહું ને એમ જ કરવાનું છે અને આ નખરા કે કરતા ને બીજા જોશે તો રેસોર્ટ વાળા તમને ટીચી નાખશે બહુ મજા આવે આવું મે ક્યાં ને નીકળ મગર હશે આ પડદા ખોલવા મે એ પડદા નો ખોલવાના હોય અત્યારે લેવા દો પડદા શું કામ ખોલવા હું તમને હું કહું છું પવન આવે પવન નહીં આયા એસી છે પંખો છે ફૂલ ફેસિલિટી છે આયા પડદા ખોલવા જ ન પડે બરો મગર હશે બરો ગામડા થઈ જાય હા હો બરાપના આનો હું કરો ચક્કા ભાઈ તો તમારા ભાઈ ને રિશ્વત માં લઈને કંટાળી ગઈ આપણે મગર રૂમ ગઈ એટલે પણ એ ભાઈ તને કેટલો હમો ભલા પડા આ રિસોર્ટ છે વાડે નથી મેં તમને કીધું તું આ રિસોર્ટ બુક ના કરો રિસોર્ટ ના કે લાયક જ નથી અને આ ભાભી એ ને ભાઈ ને સમજાવતા સમજાવતા હાઈટ પડતા ગાડા થઈ જશે ને આપણે આંબડી આંબડી આપણે ગાડા થઈ ઈ વાતા ની હા વાચી છે હું તો 1 કલાક માં કંટાળી ગઈ હું હું કહું છું આના લીધે તમારો હનીમૂન છે ને ખરાબ નહીં કરતા હું આને રૂમ માં જઈને બરાબર નો લઉં છું આબા બરાબર કરતા તમે એન્જોય કરો આના કરતા ઘરે રહેવું સારું આ હાલ માં આનો આયો હોત ને તો સારું તો એ કોને અમે બગાડ્યું એ કે હું આ મગર ને કે તો તો હિસાબ એકલા આયો તો એની મૂળ કરવા શાંતિ થી અઠા રહેવો અરે પગ નીચે રાખો હમતા જ નથી કે કે જો કેવી રીતે બે હું ભાણો અને આનો ગામ બનેનો આ મોટી છે રેજો મે વાસરો તો ભાઈના દે ઓ ભાઈનો મજા આવે છે હે હા ભાઈ નઈનો ઓ ભાઈ હું તને હમજાવું પ્રેમ થી તું અહીં આપણે રિસોર્ટ માં ફરવા જઈશી કપડવીલ માં નથી જવાનું થોડું કામ વ્યવસ્થિત રે આ બધા આપણા જોની આપણા દાંત પડશી ભલે દાંત કાઢતા કામ કે હોવ છે આનું કામ કેવું છે ખબર સરકસ માં જોકર કરે ને આના લીધે તો આપણી આબરૂ જાય આને તો કઈ ઘટાય હા પણ ભાઈ તને કહેતા હતા રિસોર્ટ કરો લ્યો કઈ લેજો રિસોર્ટ મારા તો શોપ કરવા હોય નાના લીધે હું મારા શોપ છોડી મારી નાખી હા હા ભાઈ તું એ શિવાનો રૂમ આઈ તો જોવર કેવો છે કામ કે છે મને કે સમજાવો સમજાવો મગન ને કે પર ખુશ હા છે એ ડોબો આપણે તે હનીમૂન કરવા આવ્યા ત્યાં મગન ની ક્યાં જરૂર છે મગન ને મને દે ફાવે અરે છે મતલબ ગુજરાતી માં ચાપ દબાવો હું તને દેખાડી દઉં છું બરાબર ત્યાં લગી સેટ ને પડતા મૂકે તો જ હું નિમોન છે હા હું કહું છું ખબર છે ને પછી તને અને નજીક તમે તમે એ કાઢ્યો તને હું કહું છું આપણી શેર ની કમર ટીની ટીની કરી ભાગી જતા હશે એટલે એવું આયા તો ઘર માં આવી ને એટલે વગાડ છે એમ ને પણ કામ હોય તો જ વગાડવાના વગર વાગે વગર ભાઈઓ સાંભળો તમે છે ને કોઈ ડિસ્ટર્બ ન કરતા એનું મન બહાર ન વગાડી મન મન
તમે ધ્યાન રાખજો તું નોખાવો છે ઓટિયા આ તું હાસો છે ખબર છે ને ના ના મગન હશે તું આને હાસો હા તે વાંધો ન છે તાર મગન કેમ હા છે આ બધા બહુ લવ કરે છે મારે ને રહેવું જ નથી આ તો આપણે તમે જમતારે રૂમ માં જાઓ અને એન્જોય કરો ચકાભાઈ આપણે પાણી પાણી મેગી હાલ ભાઈ મગન હે એનું પાણી અરે અહીંયા રૂમ માં તમે જોતો રહેશે ઓલરેડી બિસ્લેરી ની બોટલ મૂકેલી હોય સમજી ગયા આ રિસોર્ટ છે જમવાનું ફોન થી બુકિંગ કરવાનું પાણી ની બોટલ ત્યાં મૂકેલી હોય અને તમે આમ જોહો ને આમ આલીશાન થામ છે પણ આમ રહેવાની મજા છે પણ તમને કોણ સમજાવે સીધા રહે છે પણ મને એમ છે કે બધા એ ફક્ત બંગલા છે ને તો હું બંગલો નો ભૂલી જાવ તો કોક મને મારશે તો તમે મારી ભેગા જ રહેજો બીજાની બાઈ ભેગા જઈને વ્યા જતા ને ઓલી ખેરે કર્યું તું ફરવા ગયા હતા તો બીજાના રૂમ માં ગઈ ગયા હતા એમાં એવું હતું બધા એક ફરખા બંગલા ખરા ને તો આપણા બંગલા બોલો ઓલા બ્લોક માં ગીડી ગયો તમને તગડા ચોગડા માં ખબર પડશે હજી દુખે છે કે જી વાડો ટૂટકી તો હજી અહીંયા કોક નો મારે આ બધા બીજા હોય હાલો મારી હું તો તમારે લગ્ન કરીને મારા તો ભાઈ અરે આનું હું સમજાવવા હાલ 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 બહુ સરસ કંટાળે ગયો અંત તો બેસ બેસ હાલ તમારા ભાઈ તો જોવો આખો દિવસ બોલી 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 ને એમને સમજાવવામાં ભાભી બોલે બોલ કરે બે નું સાંભળી ને રસ્તામાં બી આબરૂ ના કાંકરા કર્યા અને અહીંયા આવ્યા તો માથું ચડી ગયું હોય કોઈ દિવસ રિસોર્ટ માં લઈ ન આવતા અમને ભેગા હવે મારે કાં સાંભળવું નથી આમ તો મને હવે કેટલો ખંડી લીધો શું આના કરતા આપણે છે ને ઘરે હતા એ સારા હતા આપણે જીવને જે કરવું એ કરે આપણે બે આમ તો રમસ રમસ ચાલ બોલ બોલ આ તો હની મૂન બને પાય જો કેવો મસ્ત રૂમ છે ભાઈ હે ભગવાન જે આપણે ઘરે ખાટલામાં હોઈ છે ને ઈ ટાઈપ નો આને બેડ કહેવાય એટલે બેડ ઉપર સુવાનું છે પણ આવું મેં પહેલી વાર જોયું હું તો ટૂટલો ખાટલો લો ઓલા બાબત આમ તાણી પછી ફૂ મને એ મજા ના નવું નવું લાગે ઓ એ ભગવાન મારા તો ભાઈ ફૂટા અને કે રિસોર્ટ માં કાઢા દેવ નથી એ હું કરવાનું તો મે આ લાઈટ બહુ આવી છે હું હા આ લાઈટ ઈ રાતે નાઈટ લેમ્પ લગાવવાનો છે તમે ઓલું ઘર માં ઓલું તમે કેમ સમજાવ તમ તમ્યુ લગાવો ને લાલ 15 રૂપિયા નો આવે ઈ 15 વાળું નથી આ સમજી ગયા આ 15000 નો લેમ્પ છે ઓ તો પેલા તમે 15000 જોયા નહી હોય તમને તો કે કાઈઠા છે વાળ લાઈટ બંધી તો કેમ થાય તમારે લાઈટ બંધ આ બંધી થઈ ગઈ બધું બેઠો અંધારું કાઈ અરે કાઈ નો થાય લાઈટ મને અંધારું મજા એ ફોન આપ હાલે આ મારા ભાગે ને આવો રેડિયો રાખતા ઈ છે કે વાત તો નીચે ડિસ્કો કરો અરે આ રેડિયો નથી તો આ રેડિયો નથી ડોબાવ મારી વાત સાંભળો તમને તો કે આ જાઉં કોણ એમ જ કરજો આ રેડિયો નથી આ એસી છે બરફ થઈ જાયગી છે અને એવું લાગે ને મોઢું માથું બાથું ઓળવી નાખજો બાકી છે બહુ સારો ખરા એટલે આ ઉપર ઉપર નવા એવું છે એટલે હા એવું છે મને તો ખુરશી બહુ મજા આવે અને હું કહું છું હા સર આ ખુરશી લઈ ને આ ઠેલા બે દે લઈ દેશું ના આપણે ઓલી વાડી લઈ ના બે દેશું બેવા કેમ તો એક બેઠો હોય વાં પર એમ કરો આમ કરો હોય ચાલ
આ તો આવજો તો ખરા આ ગિફ્ટ લઈ આવવાનું છે ઠીક છે શું છે મકાન હા છે આ થેલા ગિફ્ટ લઈ આવવાનું છે આ થેલા ફળ લઈ શું છે એ ભગવાન આને હું બોલું આ હું સમજો છો તમે આને આ ખુરશી છે અમને દેવા કાઈ લાગશે એ ડોબા મારી વાત સાંભળો આ ખુરશી નથી આ સંદાસ છે ઊભા થાવ આવ થોડું સંદાસ તો આવું હોય આવું ન હોય શેઠાણી હા એમ પરે ઊભા થાવ આપડા ઘરે કેવું છે હું તમને બતાવ અહીંયા ઊભા રહી જો હું તમને બતાવ જોજો ત્રણે શાંતિ થી ભરે ત્રણે ત્રણ ડોબા હું કહું અને આમ ખોલવાની મારે હું કરું આ સંડાસ છે અને કાઢતા નહીં અને કઈ હળી હંચા કરતા નહીં અને નાવાનું બાથરૂમ છે ભગવાન આને કોણ સમજાવે મને તો ઈ બીક લાગે છે કે આ ત્રણેય આમાં જાહે તો અંદર નથી કારણ કે આ રિસોર્ટ ની અંદર ટુવાલ બ્રશ નાવાનું શેમ્પૂ બધું ફ્રી માં છે અને આવા કાંઈ હળી હંચા આ તો કાંઈ નથી એવી ફેસિલિટી અહીં છે મતલબ તમને ત્યાં એવી બધી વસ્તુ હશે ને કે વાત જ પૂછા ને જોડતા નહીં બધે કેમેરા હોય મગન હશે તમે આઈને રહી જો હશે હાલ તો આપણે હું લેવાય હનીમૂન મનાવા હા તો અને એને અહીંયા નો રખાય આ સંડા છે નીકળો બહાર બહાર નીકળો તમે બહાર નીકળો બહાર નીકળો બધાય ડોબા હું શું કહું છું આયા જરાય હાથ ફેરો કરતા નહીં કાંઈ ચોરસો ને આપણી વેલ્યુ જાય આપણે કેમેરાની નજર પાછી જો સામે કેમેરો છે દેખાય હું તને શું કહું આખી થોડી ઘડી એની મૂનમાં મને કમેન્ટ મળે ઓ પડે ને આ આયા ટોલું પોતું પોસું હાય શાંતિ રાખો ને એ ભગવાન કેવા છે ને એ ખબર નથી પડતી આ બધાયને રિસોર્ટમાં ક્યાંય ફરવા કાઢવા જેવા જ નથી રિસોર્ટ એટલે હું આને ખબર જ નથી હું તો આ ત્રણેયથી એટલી કંટાળી ગઈ છું ને કે વાત જ પૂછવા પણ કાંઈ વાંધો નહીં ઓલા બેન તો શાંતિથી હનીમૂન મનાવી શકે લાવ થોડીક વાર કોઈ જાઉ માથું દુખે છે મારું તો આપણે બે જોવા જોઈએ બે સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ આને કેમ નીચે જાય પણ તમને આર્ગ્યુમેન્ટ જ જઈ જાય હા તે વાંધો નથી એમ ન હાલે આ લોકોને નીચે સુવા માટે રૂમ આપ્યો છે આ લોકોને નીચે સુવાનું છે આપણે બે માણા અહીંયા સુ છે ત્યારે જ અમને મૂન થશે તમને ચક્કો હાલો છે ચક્કો હાલો ફેરો લે એને કેજો કે બેલ માર્યા વગર ઉપર ન આવે મેં કીધું તું ને જ્યારે મારું કામ હોય ટ્રેનિંગ ટ્રેનિંગ કરીન અંદર કાઈ વાંધો નથી આવશે શાંતિ થી રેજો અને હું કહું હાલો આપણે
ભાઈજી કા ભાઈ કે રિસોર્ટ છે ભાઈ કે જોરદાર હો આ હનીમૂન તો મને યાદ નિશે કે જિંદગી હો ફરી હવે આ બેનું મારે શું કરવું આ બુધીનો મારનો નો આ તો આન મારે તમારો ફ્રેન્ડ ખબર પડે કે પડજો પાસ રહે ભરી જાય તો ખબર નહી કે મને હું તા છી મિયા ઉપર થી છેટે એટલે તકી ને આમને હું આ આટા ઉગરી નાઓ બુધી ના પડે નાઓ તમે હું કર્યું તમે જેમ તો ઉપર થી એઠે ના કે એઠે તે આવ્યો મેં હું કે નથી દેતા અત્યારે એમ મારો ભગવાન મારા મારી દઈશ એવું લાગે આયા અમે હનીમૂન મનાવ્યા છે કે આ બધાનું નાટક જો મને તો કઈ સમજાતું જ નથી હાલો 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 આવજો આ જો મસ્તીનો ફોન આમ જોરદાર આમ જો આ હા સોપો બોપો વાહ વાહ પણ આમાં આવો હમા બોલો એટલે આ બુદ્ધિના ઓટો આમાં હા અરે વાહ તો મારે ક્યાં હું આમાં તું આયા આયા બોલ અંદર હું તો કઈ તો પોસું પોસું લાગતો હતો આ તો કડક છે કડક છે હો આ બહુ કડક છે આ તો એની કરતા ન્યા હોય છે પાછા બરાબર આ ને હું મારે જોડા હું તને પગે લાગુ મારો ખબર છે ને તને ખબર છે ને આ મારો ભાઈ હું તને પગે લાગુ આજ થી મેં તો જાય હું જાવ કઈ તો આજ તો હું તો આજ તો હું જાવ કાલ મારે એમ જોઈ આ મારો પાંગુઈ દા અટકો મન સહી કે વન